चलो जो स्वाध्याय 5.79 दाखला नंबर 15, जो y बराबर 500e7x + 600e-7x हो तो साबित करो कि d²y/dx² = 49y। अब अपने साबित करवाने हैं, बराबर है? तो आ पद लेवानो छे अने ये साबित करवानो छे। तो जोइए अहीं हूँ आप्यो छे y बराबर 500e7x + 600e-7x, बराबर। आनु आपणे विकलन करिए तो आपणे x प्रत्ये विकलन करिए, x प्रत्ये विकलन करता तो आपणे x प्रत्ये विकलन करिए तो શું થઈ જાય, dy/dx बराबर 500e7x + 7x प्लस 600 ओके e-7x, तो એનું શું થશે e-7x, આ 7x નું શું થશે -7। ઓકે સમીકરણ એક આવો, હવે આપણે શું કીધું છે d²y/dx² આપણે દ્વિતીય વિકલન કરવાનું છે। દ્વિતીય વિકલન કરીએ તો અહીંયા 7 છે, અહીંયા 7 છે, જો 7 ને કોમન કાઢીએ તો શું આવશે 500e7x - 600e-7x, बराबर। આમાંથી આપણે 7 કોમન કાઢ્યા, આ માઈનસ હતા, અહીંયા પ્લસ ની જગ્યાએ હું કરી દીધું માઈનસ। હવે આનું આપણે દ્વિતીય વિકલન કરીએ તો શું આવશે d²y/dx² = 7m, આનું આપણે વિકલન કરીએ તો શું આવશે 500m રહેશે e7x - 7x × 7 माइनस 600m रहेशे e-7x × -7। ओके હવે એમાંથી ફરી 777 કોમન કાઢી અને અંદર જે માઈનસ છે એ માઈનસ માઈનસ શું થશે પ્લસ થશે, તો આપણે શું કહી શકીએ 7 × 7 = 7 = 49, કેમ કે આમાંથી 7 કોમન કાઢો, અંદર શું વધશે તો કે 500, બરાબર। હવે e-7x - -600e-7x, ઓકે, અને અહીંયા 49, અહીંયા d²y/dx² હવે જો આ 500e7x + 600e-7x એ તો રકમ થઈ ગઈ y, તો એની જગ્યાએ આપણે y લખી આપણે આવું જ લાવવાનું હતું 49y d²y/dx² તો આપણે થઈ ગયો જવાબ d²y/dx² = 49y। તો આ રીતે આપણે સાબિત કરી બતાવ્યું, બરાબર। એટલે આ રીતે ખાલી અંદર જે સાબિત કરવાનું એમાં જોવાનું હોય કે આપણને શું આપ્યું છે, બે વાર વિકલન છે તો બે વાર વિકલન કરો, એટલે વિસ્તરણ કરતા કરતા છેલ્લે ઓટોમેટિક જવાબ આવી જશે। ચલો દાખલા નંબર 16, જો e-y(x+1) = 1 હોય તો સાબિત કરો કે હું સાબિત કરવાનું છે d²y/dx² = dy/dx² હવે આપણી પાસે આવું આપ્યું છે, આપણે બે વાર વિકલન કરવાનું છે, એકવાર અને બીજી વાર, તો પ્રથમ લખીએ તો હું આપ્યું છે e²y(x+1) = 1, બંને સાઈડ વિકલન કરીએ તો અહીંયા તો આપણે ગુણાકારનો નિયમ લાગુ પડશે, તો શું આવશે e²y/dy/dx (x+1) + x+1 (dy/dx) = 0, થઈ ગયું। હવે e²y(x+1) નું શું થઈ જાય 1, કેમ કે આનું 0 થઈ જાય, x નું 1 થાય, પ્લસ x+1 અને e²y નું
e raise to y અને y નું dy by dx equal to 0 હવે આની અંદર થી dy by dx ને કરતા પણ નહીં આપણે તો શું થશે dy by dx બરાબર માઈનસ કારણ કે આને સામે લઈ જાવ એટલે માઈનસ e raise to y થાય આ e raise to y છેદમાં જાય એટલે ઉડી જાય ખાલી વધશે શું તમારી પાસે 1 upon x plus 1 બરાબર છે જો i raise to y સામે ગયા તો માઈનસ e raise to y i raise to y નીચે જાય તો એકબીજાને ઉડી જાય x plus 1 એમનો વધે એટલે માઈનસ 1 upon x plus 1 આ આપણે એકવાર વિકલન કર્યું બરાબર છે હવે આપણને શું કીધું છે કે dy square આ રીતનું આપણે જવાબ લાવવો છે તો આ જે પદ છે એનું આપણે ફરીવાર વિકલન કરીએ તો શું થશે જોઈએ માઈનસ 1 upon આને ઉપર લઈ જઈએ એટલે આવું થશે dy by dx बराबर minus x plus 1 ની minus 1 ઘાત બરાબર છે હવે આનું આપણે ફરીવાર વિકલન કરીએ તો d square y by dx નો સ્ક્વેર બરાબર x ની minus 1 ઘાત છે હવે એ આગળ આવે એટલે આગળ માઈનસ હતું માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ અને એક ઘાત વધારે એટલે x plus 1 ની ઉપર minus 1 minus 1 એટલે કેટલા થશે minus 2 કેમ કે આપણે કોઈ પણ જોઈએ ધારો કે x ની ઉપર માઈનસ 1 ઘાત છે તો હું આવે માઈનસ x માઈનસ 2 કારણ કે એક ઘાત ઓછી કરવી પડે ઓછી કરો એટલે માઈનસ 1 ની અંદર માઈનસ 1 ઉમેરો તો માઈનસ 2 થઈ જાય આને તમે લખો કેમ લખાશે d સ્ક્વેર y by dx નો સ્ક્વેર બરાબર 1 upon x plus 1 નો સ્ક્વેર જ્યારે અહીંયા જુઓ હું આપ્યું તો dy by dx બરાબર માઈનસ 1 upon x plus 1 છે આનો સ્ક્વેર કરો આખાનો dy by dx નો સ્ક્વેર તો શું આવશે 1 upon x plus 1 નો સ્ક્વેર એનો મતલબ અહીંયા લખાય અથવા તો લખો 1 પરથી 1 પરથી શું થશે તો d સ્ક્વેર y by dx નો સ્ક્વેર બરાબર 1 upon x plus 1 નો સ્ક્વેર એટલે ડાયરેક્ટ લખો તો એ ચાલે dy by dx નો હોલ સ્ક્વેર લો આ થઈ ગયું સાબિત થઈ ગયું આપણે જે આપણે લાવવાનું હતું બરાબર છે ફરી જુઓ અહીંયા આપ્યું છે dy by dx બરાબર minus 1 upon x plus 1 બંને સાઈડ વર્ક કરો તો dy by dx નો હોલ સ્ક્વેર બરાબર minus 1 upon x plus 1 નો હોલ સ્ક્વેર આનો વર્ક કરો તો 1 upon x plus 1 નો સ્ક્વેર થાય તો આની જગ્યાએ તમે આનો સ્ક્વેર મૂકી શકો તો આપણો આન્સર આવી ગયો ઓકે હવે આગળ જોઈએ આપણને અહીંયા એક દાખલો આપ્યો છે y બરાબર tan ઇન્વર્સ x નો સ્ક્વેર હોય તો સાબિત કરો કે x નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર y2 પ્લસ 2x x નો સ્ક્વેર પ્લસ 1 y1 ઇઝ ઇક્વલ ટુ 2 બરાબર છે હવે જોઈએ આપણે આપણને શું આપેલું છે તો કે y બરાબર tan ઇન્વર્સ x ની ઉપર શું આપ્યું છે સ્ક્વેર આપ્યો છે હવે જો આપણે આને વિકલન કરીએ તો શું આવશે dy by dx બરાબર 2 tan inverse x પણ tan inverse x નું થશે 1 plus x નો સ્ક્વેર બરાબર આ રીતનું આપણી પાસે વિકલન આવ્યું હવે આની અંદર જો તમને y2 આપ્યા છે અને y1 આપ્યા તો તમે એકવાર વિકલન કરો તો એને y1 કહેવાય આ ખાલી y છે તો આને આપણે શું કહીશું y1 આ ઉપર ગુણાય એટલે શું થઈ જાય 1 plus x નો સ્ક્વેર બરાબર 2 tan inverse x ઓકે થઈ ગયું હવે જો અહીંયા tan inverse x છે અને અહીંયા y છે આપણે જવાબની અંદર શું લાવવાનું છે તો y નો સ્ક્વેર લાવવો છે તો સ્ક્વેર લાવવા માટે આપણે શું કરીએ તો બંને સાઈડ સ્ક્વેર કરી દઈએ તો જો તમે બંને સાઈડ સ્ક્વેર કરો તો શું આવશે y1 નો સ્ક્વેર બરાબર અને 1 plus x નો સ્ક્વેર બરાબર 4 tan inverse x નો સ્ક્વેર પણ tan inverse x નો સ્ક્વેર એટલે તો y છે બરાબર છે એ લાવવા માટે જ આપણે શું કર્યું સ્ક્વેર કર્યો એટલે અહીંયા શું લખી 100 y લખી 100 હવે આનું વિસ્તરણ કરીએ y1 નો સ્ક્વેર ફરીવાર લઈએ 1 plus x ના સ્ક્વેર નો સ્ક્વેર બરાબર 4y થશે ઓકે આપણે એકવાર વિકલન કર્યું તો હવે આને આપણે ફરીવાર એકવાર વિકલન કરીએ તો શું થશે અથવા તો પહેલા આનું વિસ્તરણ કરો અને પછી વિકલન કરીએ તો પણ એકનો એક જ થશે ચલો કરીએ વિકલન તો અહીંયા શું આવશે y1 નો સ્ક્વેર એમ નમ d by dx 1 plus x ના સ્ક્વેર નો સ્ક્વેર પ્લસ 1 plus x ના સ્ક્વેર નો સ્ક્વેર એમ નમ અને y1 નું શું થઈ જશે આનું કોનું વિકલન આવશે તો કે d by dx
y 1 નો સ્ક્વેર અહીંયા હું છે 4y તો 4y 1 ઓકે તો આવી રીતનો થઈ શકે આપણી પાસે હવે આપણે આગળ જઈએ 4y y નું 4m નું અને y નું થઈ ગયું y 1 ઓકે તો હવે આની અંદર આપણે ગણતરી કરીએ તો શું થશે જુઓ y 1 નો સ્ક્વેર m નો બરાબર d / dx આનું વિકલન કરીએ તો 2 1 plus x નો સ્ક્વેર 2 ઘાત 1 ઘાત ઓછી અને x નો સ્ક્વેર છે એનું શું થશે 2x 2x plus 1 plus x ના સ્ક્વેર નો સ્ક્વેર m નો અને અહીંયા શું થશે 2 y1 into y1 નું બાકી રહી જાય તો એનું શું થઈ જાય y2 બરાબર 4y1 ઓકે તો આ રીતનું આપણે વિસ્તરણ કરી શકીએ આગળ શું આપ્યું છે જોઈએ તો અહીંયા આપણને આપ્યું છે આપણે લાવવાનું છે x નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર બરાબર છે તો એવું આપણને અહીંયા છે તો અહીંયા આવ્યું 1 પ્લસ x ના સ્ક્વેર નો સ્ક્વેર બાજુમાં y2 એટલે y2 પણ છે તો આ 2y1 છે ને આપણી પાસે વધારાના છે બરાબર છે સામે અહીંયા આપણને શું આપ્યું છે 4y1 છે તો ત્યાં ખાલી આપણે શું જોઈએ છે તો 2y1 જોઈએ છે ખાલી જોઈએ અહીંયા ખાલી આપણે 2 ની જરૂર છે અને અહીંયા શું આપ્યું છે તો કે y1 નો સ્ક્વેર એનો મતલબ કે આપણને બધી જગ્યાએ 2y1 વધારાના છે એટલે કે 2y1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા આપણે ભાગી જોઈએ અને તો જોઈએ એટલે શું જવાબ આવે છે કેમ કે ઉપરનો જવાબ લાવવા માટે આવી રીતે 2 જે વધારાનું પદ હોય એના વડે ભાગવા પડે તો જો તમે આને 2y1 વડે ભાગો છો અહીંયાથી લખીએ આપણે લખીએ જો 2y1 વડે ભાગ્યા ને તો આપણને શું મળશે તો 2y1 વડે આને ભાગી નાખીએ તો અહીં શું વધશે y1 અને કૌંસમાં શું વધશે 1 plus x નો સ્ક્વેર into 2x plus આને 2y1 વડે ભાગીએ તો આ પદ નીકળી જાય 1 plus x નો સ્ક્વેર નો સ્ક્વેર અહીં શું વધશે y2 અને આને 2y1 વડે ભાગી નાખીએ તો y1 y1 ગયા 4 2 2 4 ખાલી 2 વધશે તો આ જે વધ્યું એ આપણો શું આવી ગયું આપણે સાબિત કરવાનું હતું જોઈ લઈએ જો x નો x નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર y2 1 પ્લસ x ના સ્ક્વેર નો સ્ક્વેર y2 2x y1 1 પ્લસ x નો સ્ક્વેર અને સામે શું આવશે 2 તો આ રીતે તમે સાબિત કરી શકો